किसान अपना दाम जो दाम में बाजार में उसका प्रोडक्ट बेचना चाहिए वो भी नहीं मिल रहा है, डेढ़ गुना का बात तो छोड़िए। और सरकारी आंकड़ा जो कल एनसीआरबी की रिपोर्ट भी आई, आप उसमें देखेंगे कि इस 6 साल में हिंदुस्तान में इतिहास हुआ किसान आत्महत्या में, 50,000 से ज़्यादा किसान आत्महत्या किए, और गुजरात में भी वही हालत है किसानों की। किसान पीड़ित है, नौजवान पीड़ित है, महिला सुरक्षा के ऊपर सवाल उठाए पूरे विश्व में, और हंगर इंडेक्स के बात आप सबके मीडिया के बंधुओं को सब पता है कि हंगर इंडेक्स में 116 में भारत की स्थान 102 104 के स्थान पर आ गया, जब हमारे सरकार थी कांग्रेस की सरकार भारत की स्थान 55 में था। आज पाकिस्तान बांग्लादेश श्रीलंका से भी हम ज़्यादा भूखमरी भारतवर्ष पर है, ये आंकड़ा है सरकारी आंकड़ा। ये आंकड़ा हम कांग्रेस पार्टी की आंकड़ा नहीं है, ये पूरे विश्व पटल पर ये आंकड़ा रखा गया है। तो ये जो जनता की क्रोध है, जनता की रोष है, इस रोष और क्रोध को हमेशा कांग्रेस पार्टी ने जनता की आवाज़ बनी है, और आदरणीय कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी जी ने हर कांग्रेस कार्यकर्ता को ये संदेश दिया है कि जनता जब पीड़ित रहेगा कांग्रेस आवाज़ बन के उभरेगा। तो यही जो जनता के अंदर जो पीड़ित जनता वर्ग की आवाज़ बनने के लिए कांग्रेस ने शुरुआत किया है जन वेदना आंदोलन के माध्यम से। हम पूरे गुजरात की 6.5 करोड़ घर घर तक पहुँच, 6.5 करोड़ जनता के पास पहुँचेंगे, घर घर तक पहुँचेंगे। ये आंदोलन वार्ड में, पंचायत में, गांव में, हर जगह में ये आंदोलन होगा, और इस जन जागृति और जन आंदोलन को पूरे गुजरात में हम करेंगे। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નહેરુજીના જન્મ જયંતિ નિમિત્તે આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર દરેક જિલ્લાઓની અંદર જનવેદના રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ જિલ્લા કોંગ્રેસ સમિતિથી લઈને કલેક્ટર ઓફિસ સુધી આજે રેલી કરવામાં આવેલી હતી। એની અંદર સૌ જિલ્લાના તમામ લોકો અહીંયા હાજર રહી આજે રેલીને સફળ બનાવવાની અંદર ભાગીરથ થયેલા હતા। તેની સાથે સાથે અનેક મહત્ત્વના મુદ્દાઓ હતા, જે રીતે આજે ખેડૂત દુઃખી છે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર હોય, રાજ્યની અંદર સરકાર હોય, ગુજરાતની અંદર કેટલા સમયથી સરકાર હોય, છતાં પણ આ જિલ્લાનો, આ રાજ્યનો અને આ દેશનો યુવા આજે બેરોજગાર છે। જે રીતે ખેડૂત પીસાઈ રહેલો છે, પાકનું સહાયની વાત જ્યારે આવે છે, કમોસમી વરસાદના કારણે જ્યારે સરકાર દ્વારા એનું સર્વે કરવામાં આવ્યું, 50,000થી લઈને જ્યારે અરજીઓ આવેલી હોય સહાય ચૂકવવા માટેની, તાલુકા કક્ષાએના ફોર્મો આવી ગયેલા હોય, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના વહીવટી તંત્રમાં બેઠેલા અધિકારીઓ આજે પણ પ્રી ઓડિટ થયું નથી એ બહાના કાઢીને આજે એની સહાયની રકમ ચૂકવતા નથી। તેની સાથે સાથે 76 કરોડ
65 કરોડથી 76 લાખ જેટલી રકમ આજે કરોડોની અંદર કલેક્ટર ઓફિસમાં જમા હોય છતાં પણ એ સરકારની કેમ રાહ જોઈ રહેલા છે, કોના ઈશારે આ સહાય ભરૂચ જિલ્લાના ખેડૂતોને ચૂકવવામાં નથી આવતી, એના ભાગરૂપે આજે અનેક મુદ્દાઓને ધ્યાને લઈ આજે કલેક્ટર ઓફિસે રેલી કાઢી અને આવેદનપત્ર આપેલું છે. આવનાર દિવસની અંદર જંબુસરનો જે રસ્તો જે રીતે હાલત ખરાબ છે, એક જ સમાજના લોકો આ વિસ્તારમાં રહેતા હોય એમની સાથે કેમ ઓરમાયું વર્તન કરવામાં આવે છે, આ રસ્તો બનાવવામાં નથી આવતા, એવા અનેક મુદ્દાઓને લઈને આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવેલી છે. આ રજૂઆતને ધ્યાને નહીં લેતા આવનાર દિવસની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપવાસ પણ ઉતરશે.